શિક્ષકોએ સરકાર દ્વારા અપાતી વધારાની ઇતર પ્રવૃત્તિનું લિસ્ટ તૈયાર કરી નાખ્યું છે અને આગામી દિવસોમાં આ લિસ્ટને સરકાર સુધી પહોંચાડાશે. સાથે જ આ પ્રકારની ઇતર પ્રવૃત્તિઓ ન કરવા માટે પણ રજૂઆત કરશે. મળતી માહિતી પ્રમાણે દિવાળી પછી શિક્ષકો સરકારને આ ઇતર પ્રવૃત્તિઓનું લિસ્ટ મોકલશે. શિક્ષકોના મતે અમદાવાદમાં દર મહિને સરકારી કાર્યક્રમો બોલાવવામાં આવે છે તો અવનવી તાલીમ અને શિક્ષણ મંત્રીના કાર્યક્રમો માટે પણ તેમને બોલાવવામાં આવે છે. શિક્ષણાધિકારી દ્વારા પણ મહિનામાં 20 થી વધુ પરિપત્રો બહાર પાડવામાં આવે છે જેથી શિક્ષકો વિદ્યાર્થીઓના ભણતર પર ધ્યાન આપી શકતા નથી. આ પ્રકારની ઇતર પ્રવૃત્તિને લઈને દિવાળી પછી શિક્ષકો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા જઈ રહ્યા છે. શિક્ષણાધિકારી દ્વારા મહિનામાં 20 થી વધુ પરિપત્રો બહાર પાડવામાં આવે છે જેનો અમલ કરવો પણ શિક્ષકો માટે ફરજિયાત બની જતો હોય છે. આ સિવાય કાર્યક્રમોમાં પણ તેમને બોલાવવામાં આવે છે. શિક્ષણ મંત્રીના કાર્યક્રમમાં પણ તેમને હાજર રહેવા ફરમાન કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા અપાતી વધારાની કામગીરીનું એક લિસ્ટ શિક્ષકોએ તૈયાર કર્યું છે અને આગામી દિવસોમાં આ લિસ્ટ સરકાર સમક્ષ રજૂ કરે અને આ સાથે જ ઇતર પ્રવૃત્તિઓમાંથી શિક્ષકોને બાકાત રાખવામાં આવે તેવી રજૂઆત કરે તેવી પણ શક્યતા છે. આ લિસ્ટ દિવાળી બાદ સરકારને મોકલવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં દર મહિને સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોને બોલાવવામાં આવે છે અને આ તમામ કાર્યક્રમમાં હાજરી અને ઇતર પ્રવૃત્તિને લઈને શિક્ષકો વિદ્યાર્થીઓના ભણતર કે જે તેમનું મુખ્ય કાર્ય છે તેમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી અને તેની સીધી અસર શિક્ષણ પર પડે છે તેવી સમગ્ર વિગત લઈને હવે સરકારી શિક્ષકોએ એક લિસ્ટ તૈયાર કર્યું છે જેની અંદર સરકારી શાળા શિક્ષકોએ તૈયાર કર્યું છે લિસ્ટ જેની અંદર ઇતર પ્રવૃત્તિ જે કરાવવામાં આવે છે તેમની પાસે તેમાંથી તેમને બાકાત રાખવામાં આવે અને વધુમાં વધુ સમય તેઓ શિક્ષણ કાર્ય માટે કે જે તેમનું મુખ્ય કાર્ય છે તેના માટે આપી શકે તેવી રજૂઆત દિવાળી બાદ કરે તેવી શક્યતાઓ સરકારી શિક્ષકોએ લિસ્ટ તૈયાર કર્યું છે. ઇતર પ્રવૃત્તિઓનું આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર જેટલી પણ ઇતર પ્રવૃત્તિઓમાં હાજર રહેવા માટે સરકારી શિક્ષકોને ફરમાન કરવામાં આવે છે તે તમામ ઇતર પ્રવૃત્તિઓમાંથી તેમને બાકાત રાખવામાં આવે અને તેમનું જે મૂળ કામ છે શિક્ષણ કાર્ય કરવાનું તેમાં ધ્યાન આપી શકે તે માટેનું આ લિસ્ટ તૈયાર કરાયું છે અને લિસ્ટ આગામી દિવસોમાં સોંપવામાં આવે તેવી પણ શક્યતા. આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા જયંતિ જોડાઈ રહ્યા છે. જયંતિ, હવે આખરે એક લિસ્ટ તૈયાર કરાયું છે અને જે તમામ ઇતર પ્રવૃત્તિઓ છે તેનું આ લિસ્ટ છે, દિવાળી બાદ રજૂઆત કરે તેવી પણ શક્યતા, શું છે અપડેટ? પાસે એક લિસ્ટ આવ્યું છે જેની અંદર 67 જેટલી પ્રવૃત્તિઓનું એક અલગથી તારવવામાં આવી છે. આ જે 67 પ્રવૃત્તિ છે એના એક ખાસ બતાવી દઉં કે અત્યાર સુધીની છે, મતલબ કે જે આ સત્ર ચાલુ થયું છે જૂન મહિનાથી લઈને દિવાળી સુધીમાં 67 જેટલી પ્રવૃત્તિઓ અત્યાર સુધી શિક્ષકોએ ઇતર પ્રવૃત્તિ કરવી પડી છે, મતલબ કે શિક્ષણ કાર્ય સિવાયની. એટલે કે દિવાળી પછીની જે પ્રવૃત્તિ આવશે એનું લિસ્ટ હજુ અલગથી બનવાનું છે, પણ આ જે લિસ્ટ બન્યું છે એ દિવાળી સુધીનું લિસ્ટ બન્યું છે. કહી શકાય કે જે શિક્ષકોએ ભણાવવાનું કામગીરી છે, કામગીરી ઉપરાંત વારંવાર આ વીટી દ્વારા સરકારને શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે, શિક્ષણ વિભાગને ટકોર કરી છે, કારણ કે શિક્ષકોને વારંવાર કોઈને કોઈ કામ આપી દેવામાં આવતું હોય છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહ્યું છે. આ જે શિક્ષકો છે બધા પ્રાથમિક સ્કૂલ સરકારી શિક્ષકો છે. એક તરફ સરકાર કહે છે કે સરકારી શિક્ષણનું કથળતું પ્રમાણ છે, કેગનો રિપોર્ટ પણ કહે છે કે સરકારી શિક્ષણ કથળી રહ્યું છે, ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓ છે કે ડીઓ છે કે ડીપીઓ છે એ શિક્ષકોને વારંવાર નવી નવી કામગીરી આપી રહ્યા છે જેના કારણે શિક્ષણ વિભાગનું શિક્ષક રોજે રોજ ગુજરાતનું બગડી રહ્યું છે. રીના, ખાસ કરીને કહેવા માંગીશ કે આ જે લિસ્ટ આવ્યું છે આ લિસ્ટ અત્યારે ભેગું કર્યું છે અને શિક્ષકો એકત્ર થઈ રહ્યા છે, દિવાળી બાદ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે અને ધરણા પણ કરવાના છે, કારણ કે શિક્ષકોનું કહેવું છે કે જે 2-3-4 કામગીરી અમને ચોક્કસ આપવામાં આવી છે, શિક્ષણ વિભાગની વિભાગ શિક્ષણ સિવાય ચૂંટણીની કામગીરી છે કે આપત્તિ વખત જે કામગીરી હોય છે એ અમે કરવા રેડી છીએ, પણ વારંવાર અવનવા પરિપત્ર કરીને અમને જે કામગીરી આપવામાં આવે છે એમનાથી અમને વિરોધ છે. ખાસ કરીને રીના, અહીંયા એ પણ કહીશ કે જે અમદાવાદની અંદર કે એએમસી બોર્ડમાં જે આવે છે એમને તો ગુજરાત સરકાર રાજ્ય સરકારના શિક્ષકો કરતા પણ વધારે કામ કરવું પડે છે. જ્યારે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અમદાવાદમાં પ્રોગ્રામ હોય છે ત્યારે વારંવાર એમને ફરજિયાત પરિપત્ર કરીને બોલાવવામાં આવે છે, વારંવાર નવી નવી ટ્રેનિંગ માટે બોલાવવામાં આવે છે. એટલે કે જે શહેરના શિક્ષકો છે, ગ્રામ્ય કરતા શહેરના શિક્ષકો છે, એમને વધારે કામ કરવું પડતું હોય છે, માટે શિક્ષકોનું અત્યારે એક અંત આવી રહ્યો છે. એ લોકો રોષે ભરાયા છે અને એમનું કહેવું છે કે અમે હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છીએ, જો મુખ્યમંત્રી અમારી રજૂઆત નહીં સાંભળે તો અમે આગળ ધરણા પર પણ બેસવા માટે એ લોકો રેડી થયા છે. રીના, હું આ લિસ્ટમાંથી કેટલાક નામો સંભળાવીશ કે જેમને જે કામગીરી આપવામાં આવી છે એ આપણે નામ છે તો ખાસ કરીને કહીએ, મતદાન જાગૃતિ, ધોરણ 10-12 ની પરીક્ષાનું સુપરવિઝન, બેંક ખાતા વિદ્યાર્થીઓના ખોલાવવા,
आधार डायस आपवा ट्रांसपोर्टेशन मिशन विद्यानो जे अत्यारे सरकार द्वारा कार्यक्रम चलावामां आव्यो छे एनी अंदर पण शिक्षकोने तालीम आपवानी शिक्षकोने रोकवामां आव्या हता। डीआरसी खाते तालीम होय छे शिक्षकोनी, सीआरसी खाते मीटिंग होय छे, पेटा स्कूलोनी खाते मीटिंगो होय छे, वालीना सम्मेलनो करवाना होय छे, आंतरराष्ट्रीय वन दिवसनी उजवणी ट्रांसपोर्टेशननी दरखास्त करवानी होय छे, खास करीने ईको ક્લબ વર્ષા ઋતુની જે તૈયારીઓ છે તૈયારીઓ કરવાની હોય છે, સારા પ્રવેશોત્સવની પણ તૈયારી કરવાની હોય છે, વિશ્વ યોગ દિવસ જ્યારે આવે છે ત્યારે યોગની પણ 5 દિવસ અગાઉથી તૈયારીઓ ચાલુ કરવાની હોય છે, ખાસ કરીને કહી શકાય ધોરણ 9ના પ્રવેશવાના જે બાળકો હોય છે એમની પણ માહિતી આ શિક્ષકોએ એકત્ર કરવાની હોય છે, સારામાં કોર્સ ઓનલાઈન કરવાનો હોય છે, સોફ્ટવેર માટેની તાલીમો મેળવવાની હોય છે, સોશિયલ ઓડિટો કરવાના હોય છે, ઓરી અને રૂબેલા જે હમણાં આવ્યું છે એ કામ છે એ ડોક્ટરોનું છે, નર્સનું કામ છે એ પણ શિક્ષકોને સોંપવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભ, આ ખેલ મહાકુંભની અંદર શિક્ષકોએ 8-10 દિવસ જેટલા બગાડવા પડે છે, ખાસ કરીને કહી શકાય કે આના સિવાય પણ ઘણા બધા લિસ્ટ છે જેની અંદર મિશન વિદ્યાની અંદર એન્ટ્રીઓ કરવાની હોય છે। અત્યારે એક નવું પણ અભિયાન લાવે છે જે વિદ્યાર્થીઓ છે ધોરણ 6-8ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમની પણ ડેટા એન્ટ્રીનું કામ શિક્ષકોને આપવામાં આવ્યું છે। મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી છે રાજ્ય સરકારનું કામ છે, છતાં શિક્ષકો જોડે કરવામાં આવે છે। સર્વ શિક્ષા અભિયાન, સ્વચ્છ સર્વેક્ષણ, નેશનલ ડી વોર્મિંગ ડે, મહિલા શિક્ષણ દિવસ, પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા, શિક્ષક દિવસ છે, સ્વચ્છતા પખવાડિયું છે, ટીમ ટીમ તારડા કરીને એક અભિયાન સરકારનું ચાલે છે એની અંદર પણ એ લોકોએ ફરજિયાત પ્રસારણ નિહાળવાનું હોય છે। ખાસ કરીને મહાત્મા ગાંધીની જન્મજયંતિ જે અત્યારે 150મી ઉજવણી એના નિમિત્તે પણ વારંવાર પરિપત્રો કરાયા હતા અને આ પરિપત્રોની અંદર જે શિક્ષકોએ લગભગ અઠવાડિયા જેટલી તૈયારી કરવી પડી હતી। રાષ્ટ્રીય પોષક અભિયાન, સ્વચ્છતા એ જ સેવા, વડાપ્રધાનનું જીવન પ્રસારણ ફરજિયાત સાંભળવાનું રાખવામાં આવ્યું છે। ખેલ મહાકુંભ, કલા ઉત્સવ, જવાહર નવોદયના ફોર્મ પણ શિક્ષકોએ ભરવાના છે, જે બાળકો ધોરણ 5 પછી જેને 5મામાં એડમિશન જવાહર નવોદયમાં લેવાનું હોય છે। એકતા યાત્રા કહી શકાય કે જે એકતા યાત્રા અત્યારે નીકળી છે એ એકતા યાત્રાનો પણ કહી શકાય। રન ફોર યુનિટી, જે આજે સરદાર પટેલની જન્મજયંતિ હતી એના માટે પણ શિક્ષકોને 2 વખત કામગીરી આપવામાં આવી હતી, વિદ્યાર્થીઓને પણ 2 વખત કામગીરી આપવામાં આવી હતી, આજે પણ શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય એકતા દિવસ, પ્રથમ પરીક્ષાની ઓનલાઈન એન્ટ્રી, પ્રથમ સત્રની ટકાવારીને ચકાસણી, એટલે કહી શકાય એટલા બધા કામો છે એની અંદર જે વિશેષ પરિપત્રો થયા હતા, તળાવને ખોદકામ કરવું, વરસાદની માપણી કરવી, આની સમાવેશ હજુ નથી કરાયો, એવા અનેક કામો છે જે શિક્ષકોને આપવામાં આવે છે। શિક્ષકો અત્યારે રોષે ભરાયા છે, શિક્ષકો એક તરફ ગવર્મેન્ટ શિક્ષકો હોવાથી બોલી નથી શકતા, પણ હવે શિક્ષકોનો એક અંત આવ્યો છે અને શિક્ષકોએ નક્કી કર્યું છે કે અમે બધા ભેગા થઈને મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે અમારા જે મેક્સિમમ અમને છે એ વિદ્યાર્થીઓને ભણાવવા આપવામાં આવે, સરકારના બાકીના જે કામો છે એના માટે અનેક ડિપાર્ટમેન્ટો રોકાયેલા છે, અનેક લોકો રોકાયેલા છે, અમે સમાજસેવકો રોકાયેલા છે, તો કમસે કમ શિક્ષકનું જે કામ છે, જે એક તરફ ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવે છે કે શિક્ષકનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ કથળી રહ્યું છે, સરકારી સ્કૂલમાં શિક્ષણ નથી મળતું, ત્યારે બીજી તરફ શિક્ષકો જોડે લગભગ 180 જેટલા કામો વર્ષ દરમિયાન કરાવાય છે। આ 67નું લિસ્ટ છે જે દિવાળી પહેલાનું છે, દિવાળી પછીના પણ હજુ અનેક કામો આવશે। જીરીના જેની એક તરફ સરકાર વાતો કરે છે કે સરકારી શિક્ષણ કથળતું જ રહ્યું છે અને તે તરફ ધ્યાન દેવાની ખૂબ જ જરૂર છે, ત્યારે બીજી તરફ જે કાર્યક્રમો આપે જણાવ્યા છે, જે લિસ્ટમાંથી આપે નામો જણાવ્યા છે, તેમાંથી કેટલાક જે નામો છે તે સીધા જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અભિયાનો ચાલી રહ્યા છે તેની અંદર શિક્ષકોને કામ આપવામાં આવે છે, ત્યારે કઈ રીતે શિક્ષણ સુધરી શકશે, કારણ કે શિક્ષકોની ધીરજ હવે આખરે ખૂટી છે અને આ રીતે જો સતત શિક્ષકો કાર્યક્રમોમાં રોકાતા રહેશે તો પછી આખરે વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? રીના, ગુજરાત સરકારનું ખાસ કરીને એક જે કાર્યક્રમ રહ્યો છે એ દેખાવાનો કાર્યક્રમ રહ્યો છે અને ગુજરાત સરકાર જે લોકોને દેખાડો કઈ રીતે કરી શકે એ કાર્યક્રમ હંમેશા રહ્યો છે અને સારો દેખાડો કરવા માટે જે ડીઓ હોય છે, ડીપીઓ હોય છે કે શિક્ષણ અધિકારી હોય છે એ મંત્રીઓને માન્યતા બનવા માટે કોઈ પણ કાર્યક્રમ શિક્ષક ઉપર થોપી દે છે, કારણ કે એ નથી જોતા શિક્ષક એક બાળકનું ભવિષ્ય ઘડી રહ્યો છે, શિક્ષકનું કામ છે શિક્ષણ આપવાનું, પણ હવે ઓરી રૂબેલા છે, ચલો એક્ઝામ્પલ તરીકે હવે એ કામ છે ડોક્ટર વિભાગનું કામ છે, પણ એ શિક્ષકોને તાલીમ આપીને શિક્ષકોને સોંપવામાં આવ્યું, એવા અનેક કામો છે જે શિક્ષકોને સોંપવામાં આવે છે। ધારો કે શિક્ષણ મંત્રી અમદાવાદમાં આવવાના, શિક્ષક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કોઈ મિટિંગ અમદાવાદમાં કરવાની છે તો સારું દેખાડવા માટે, સંખ્યા ભેગી કરવા માટે શિક્ષકોને ફરજિયાત બોલાવવામાં આવે છે, પણ એ જે સુપરવાઇઝર જે શિક્ષણ અધિકારી છે એ નથી સમજતા કે જે 2 કલાક કે 3 કલાક જે શિક્ષકોનું બગાડીએ છે, કમસે કમ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે તો એક વિદ્યાર્થી કમસે કમ ભણીને બહાર આવશે। એક તરફ જે શિક્ષણ વિભાગ છે એ જે પ્રયોગો ચલાવી રહ્યો છે, જે અભિયાન ચલાવે છે, એમાં જે ઠૂંઠ વિદ્યાર્થીઓ છે એમને હોશિયાર કરવાનું મિશન વિદ્યા અભિયાન ચલાવે છે, જ્યારે બીજી તરફ હોશિયાર વિદ્યાર્થીઓને ઠૂંઠ કરવા માટે આ શિક્ષકોને નવા નવા કામો અપાય છે, એટલે બંને તરફથી કહી શકાય કે કોઈ પણ રીતે ગુજરાતનું જે વિદ્યાર્થી છે, જે પ્રાથમિક સ્કૂલમાં ભણે છે, જે સરકારી સ્કૂલમાં ભણે છે, એ વિદ્યાર્થી હોશિયાર ન બનવું જોઈએ, ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ આગળ ન જવું જોઈએ, માટે
डीओ है डीपीओ शिक्षण अधिकारी संपूर्णपणे सक्रिय रीते शिक्षकों ने हैरानगति कर रहा है। शिक्षण विभाग शिक्षण मंत्री आ जाने बधा तायफाओ ना कोई अंत आवानो नथी ज्यां सुधी आनो कोई चोक्कस अमलीकरण नहीं था चोक्कस आना माटे कोई कायदो नहीं घड़ाय त्यां सुधी। जी रीना जी आभार जयंती समग्र विगत लईने अमारी साथे जोडावा बदल।